સુભટ નાગપુરથી નીકળ્યો છે. એક પછી એક દિવસ પસાર થઈ રહ્યા છે ઓર અચાનક એક દિન રસ્તે કે અંદર રાત કા સમય ચોર આવ્યા અને બળદ ગાડામાંથી બધી વસ્તુ ઉઠાવી ગયા છે. સોનાના હાર છે, હીરાના કુંડલ છે. ભાવ હતા કે દાદા સંખેશ્વર પાસે પહેલી વખત જઈ રહ્યો છું, ભક્ત છું, ભગવાન તારી પાસે આવીને બધું જ તને સમર્પિત કરી દેવું છે. ચોર ચોરી ગયો, ચોર રવાના થઈ ગયો. સવાર પડી, ખબર પડી સુભટ સાને કે બધું જ ચોરાઈ ગયું છે, અબ જાય તો જાય કા. સુભટ શા વિચારમાં પડી ગયો, દીકરાને વાત કરી, બેટા શું કરશું હવે શંખેશ્વર જઈને, ખાલી હાથ ભગવાનના દરબારમાં ક્યારેક ખાલી હાથ ના જાઉં. પિતાજી ચિંતા નહીં કરો, અમે શોધીએ છીએ. છોકરાઓ ચોરને શોધવા માટે નીકળ્યા, ચોરના એડ્રેસ ફિક્સ હોય છે. વિજય માલ્યા, મેહુલ ચોકસી આ બધાના એડ્રેસ ના હોય, આ બધા ભાગેડુઓ હોય. આજે અહીંયા, કાલે ક્યાંક, પરસો ક્યાંક, આજે મેલમાં, કાલે જેલમાં. છોકરા શોધવા નીકળ્યા, બાપને થયું હું કદાચ શોધવા ના નીકળું તો કઈ નહીં, બીજું કામ તો કરી શકું ને. અને બાપ એક ખૂણામાં ગયો, બે હાથ જોડ્યા, પગ વાળી દીધા, દાદા શંખેશ્વરને પોતાના નયન કમલની સામે લાવી દીધા અને પ્રાર્થના શરૂ કરી. હે ભગવાન, હવે સાંભળજો, હે ભગવાન, તારા દરબારે તારી ભક્તિ કરવા હું આવતો હતો, મારી વસ્તુ ચોરાઈ જાત તો હું આજે આટલો બધો ગમગીન કે ઉદાસીન ના હોત. મને દુઃખ એ વાતનું છે, ભક્તિની સામગ્રી તારી હતી તો એની રક્ષણ કરવાની જવાબદારી પણ તારી હતી, તો તારી વસ્તુને સંભાળી ન શકે કેમ ચાલે. મીઠો ઠપકો, મારા હાથની પોચી, મારા ગળાની ચેન કદાચ જો ચોરાઈ જાત તો હું મારા દીકરાઓને આટલા દોર ચોરોની પલ્લીમાં ના મોકલત, અને હું એ તને ઠપકો ના આપત. તમે સોનાની વાટકી લઈને દેરાસરમાં પૂજા કરવા જાઓ, પૂજા થઈ ગઈ, ચૈત્યવંદન ચાલુ થયું, તમારું મન ભગવાનમાં હોય કે વાટકીમાં હોય, પતી ગયું એટલે ભગવાનની પૂજા પતી અને હવે વાટકીની પૂજા શરૂ થઈ. મારી ચીજ ચાલી જાત એનું મને પસ્તાવો નથી, તારી ચીજ ચાલી ગઈ, હવે હું આ રસ્તામાં જંગલમાં તારા માટે બીજું ક્યાંથી લાવું. અને અચાનક ઘોડાના ડાબલાના અવાજ, શેડ ઉભા થઈ ગયા. સુભટ શાહ જુએ છે કે દીકરાઓ આવી રહ્યા છે, સાથે ચોર પણ આવી રહ્યા છે. ચોર ગયા તો ખરા લઈને, ઘરે ગયા પછી, પલ્લીમાં ગયા પછી જયારે ખોલ્યું ત્યારે ખબર પડી, અરર, આપણે કોના ઘરમાં ચોરી નાખી, હાથ નાખ્યો, એ ગલત હો રહા હૈ, કિસી કી પેન્ટ મેં સે કિસી કે રૂપિયે યદી લે લેતે તો ચલતા, યે ભગવાન કા હાર, ભગવાન કા કુંડલ, ભગવાન કે સબ સાધન સામગ્રી નહીં, ચોર પણ સાવકાર હોય, સમજાય છે, ચોર પણ ક્યારેક ઈમાનદાર હોય. કદાચ કોઈક માણસની ચોરી કરીએ બરાબર, ભગવાનની ચોરી તો ક્યારેય જિંદગીમાં ના કરાય. અને ચોર પાછા આપવા આવે, દીકરા વચ્ચે મળી ગયા, ચોરો દીકરાને લઈ સુભટ શાહને બધો જ સામાન, બધો જ સાધન, બધી જ સામગ્રી પાછી આપી દીધી. મારે તમને પૂછવું છે, આ પ્રભુનો શું પ્રભાવ કે સ્વભાવ? જલ્દી, આ પ્રભાવ કે સ્વભાવ? ઓકે, પ્રભાવ. દ્રષ્ટાંત હું તમને પ્રભાવ ના આપું છું, પણ મારું ગોલ સ્વભાવ. તમને આજે પ્રશ્ન કરવો છે, તમને પ્રભાવ વધે એમાં રસ છે કે સ્વભાવ વધે એમાં રસ છે?